નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં ફરી એક વખત સ્વાધ્યાય 1.1માં આપનું હાર્દિક સ્વાગત છે. દાખલા નંબર 9, કાલે દાખલા નંબર 8 સુધી આપણે જોયું, દાખલા નંબર 9માં આજે આપણે જોવાનું છે. દાખલા નંબર 9માં એમ કીધું, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. કેટલી સંખ્યા છે ભાઈ? તો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો શરૂઆતમાં આપણે શું કરવાનું? કોઈ પણ દાખલો હોય તો પ્રથમ 5 પ્રાકૃતિક જે સંખ્યા છે ને, એમાંથી 2 સંખ્યા પસંદ કરવાના કુલ પરિણામોની પહેલાં લખી લેવાનું. થોડું થોડું કરતા જઈએ એટલે મજા આવતી જશે. તો હવે જોઈએ દાખલા નંબર 9. તો તમને ખબર છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5. આપણે 5નું કીધું છે એટલે 5 લેવાનું. એમાંથી માંથી કેટલી સંખ્યા? 2 સંખ્યા જ ખાલી પસંદ કરવાની છે. તો યુ બરાબર 2 સંખ્યા પસંદ કરવાના કુલ પરિણામો આપણે લખવાના રહી. વેરી ગુડ. હાલો સંખ્યા પસંદ કરો, 1ની સાથે બીજી સંખ્યા, એટલે અહીંયા 1 અને 2 પસંદ થાય એટલે આપણે પસંદ કરીએ 1 અને 2. પછી 1 અને 3નો વારો આવે, હા 1 અને 3. તો એવી રીતે 1 અને 4નો પણ આવી શકે, એવી રીતે 1 અને 5નો પણ આવી, એટલે 1 અને 5નો પણ વારો આવી શકે, બને ને? વેરી ગુડ. હાલો તો હવે કોનો વારો આવ્યો? 2નો. તો 2નો કોની અરે આવશે? 2નો 3 અરે આવે. એવી રીતે 2નો 3 અરે વારો, 2નો 4 અરે અને 2નો 5 સાથે પણ વારો આવે, એટલે આવી રીતે પસંદ થઈ શકે, બરાબર. હવે કોનો વારો આવ્યો? તો કે 3નો વારો આવ્યો સર. તો 3નો 4 અરે અને 3નો 5 અરે, તો 3નો 4 અરે અને 3નો 5 સાથે. હવે તો કે હવે વારો આવ્યો છે ખાલી 4નો, અને 4નો આવશે ખાલી 5 સાથે. પસંદ કરવાની છે એટલે આ જ રીતે પસંદ થઈ શકે. તમે ગાડી જે છે એ રિટર્ન ન લઈ શકો, એટલે કે 2નો વારો 1 સાથે ન લઈ શકો, બરાબર. કારણ કે 2 અને 1 અને 1 અને 2 સહે તો બંને તો ઘણા છે, તો સેમ જ ને. આપણે કેટલા પ્રકારે પસંદ કરી શકાય ને એ જોવાનું છે. કેટલા પ્રકારે, કઈ કઈ રીતે નહીં, કેટલા પ્રકારે પસંદ કરી શકાય, તો એટલા પ્રકારે આપણે પસંદ કરી શકાય. પછી આડાવાળા લઈએ તો પણ હાલે, પણ પ્રકાર તો એટલા જ બનશે. તો કેટલા બન્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આ 10 પરિણામ બનશે, સાથે બીજી રીત કઈ જોવાની છે? આ 10 પરિણામ મેળવતા પહેલાં આપણે NCR વાળું જોવાનું, જેમાં આપણે જોવાનું છે કે N એટલે 5 સંખ્યા છે, C અને 2 સંખ્યા પસંદ કરવાની છે. બધાને ખ્યાલ છે 5×4 અને 2×1, 2×2 4 અને 2×5 10. તો કુલ કેટલા પરિણામ મળવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? 10 મળવા જોઈએ. અહીંયા આપણને 10 મળી ચૂક્યા છે. ઓકે, હાલો યુ બરાબર આપણને પરિણામ મળી ગયા. તો અહીંયા દાખલાની રકમમાં એવું કીધું છે, પછી એટલે ખ્યાલ આવે. તો પસંદ થયેલ 2 સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય એને ઘટના A કહેવાની છે. તો ઘટના A ને શું કહેવાનું છે? સરવાળો ઓછામાં ઓછો 6 હોય, 6થી વધુ હોય તો સાલ છે. હા સાલ છે, કારણ કે કીધું છે ઓછામાં ઓછો સરવાળો 6 તો હોવો જ જોઈએ, 6થી ઓછો નહીં હાલે. તો હવે જોતા જઈએ દાખલા નંબરમાં ઘટના A. ઘટના A બરાબર સરવાળો હું કહો છો? સરવાળો ઓછામાં ઓછો, સરવાળો ઓછામાં ઓછો 6 હોવો જોઈએ. ઓછામાં ઓછો 6 તો હોવો જ જોઈએ. તો ઓછામાં ઓછો 6 હોય એવા પરિણામ પાસે આમાંથી ગોતવાનો ને. હા તો લખો, ઓછામાં ઓછો 6 હોય, 1 ને 2, 3 અહીંયા 4 થાય, અહીંયા 5 થાય, અહીંયા 6 થાય, એટલે કેટલે એવું પહેલું પરિણામ એવું 1 અને 5. પછી 2 અને 3 નહીં હાલે, 5. 2 અને 6 હાલ છે, 6 થાય છે એટલે 2 અને 4. 2 અને 5 હાલ છે, કારણ કે 2 અને 5 7 થાય. આપણે ઓછામાં ઓછો 6 વધુ હોવો જોઈએ, વધુ વધુ તો ચાલે. તો અહીંયા પરિણામ 2 અને 5 પણ લખી નાખવાનું. પછી તો કે 3 ને 4 7 થાય, અહીં હાલે 3 ને 4. 3 ને 5 8 થઈ પણ હાલે, અને 4 ને 5 9 થાય તે પણ હાલે. એટલે પરિણામ કેટલા મળે? 1, 2, 3, 4, 5, 6. 6 પરિણામ આપણને મળી જાય. અને કીધી ઘટના A, તો ઘટના B આવી બને. ઘટના B શું બને? તો એ આપણે પાઠ્યપુસ્તકમાં કીધું છે. પાઠ્યપુસ્તકમાં એવું કીધું, ઘટના એ પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ એટલે તમને ખબર છે હું, એકી કે બેકી સંખ્યા. અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી સંખ્યા. તો 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B કહેવામાં આવે. તો નીચે દર્શાવતા ગણ લખો અને પૂછેલા પ્રશ્નનો જવાબ આપો. તો નીચે દર્શાવતા ગણ જો યુ છે, સરખું જોઈએ. તો નિશા દર્શક ગણનો યુ છે એ બી, એ યોગ બી, એ સેદ બી, એ ડેશ એ માઇનસ બી, એ ડેશ સેદ બી. શું ઘટના એ અને બી પરસ્પર નિવારક છે? આ પ્રયોગનો નિર્દેશ અવકાશ ને બિંદુઓની સંખ્યા લખો. સંખ્યા તો આપણે સૌપ્રથમ જ મળી ગઈ, 10 છે.
બસ એટલા પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર, જવાબ આપતા જઈએ સાથે લખતા જઈએ. ઘટના બીમાં શું કીધું? ઘટના બીમાં એમ કહે છે કે બંને સંખ્યાઓનો સરવાળો શું હોવો જોઈએ? યુગ્મ હોવો જોઈએ. તો સરવાળો બંને સંખ્યાનો યુગ્મ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? યુગ્મ હોવો જોઈએ. હવે યુગ્મ એટલે તમને ખબર છે બેકી સંખ્યા. તો સરવાળો બેકી સંખ્યા બને ને એવાના પરિણામ લેવાના. તો જોયો, એક અને ત્રણ બનશે, અથવા બે ને એક એટલે ત્રણ થાય, ત્રણ ને એક ચાર, આ બને. તો અહીં પહેલું પરિણામ લેવું એક અને ત્રણ. બીજું એક અને ચાર પાંચ ન બને, એક અને પાંચ છ, આ બને. તો અહીં લેવાનું એક અને પાંચ. હવે જો બે ને ત્રણ પાંચ, બેકી ન બને, બે ને છ બને છે. કઈ બને છે? બેકી સંખ્યા બને છે. તો અહીં લેવાનું બે અને ચાર. બે ને પાંચ સાત ન બને, ત્રણ ને ચાર સાત ન બને, ત્રણ ને પાંચ આઠ બેકી સંખ્યા છે, ત્રણ અને પાંચ લેવાનું. પછી જો ચાર અને પાંચ નવ નહીં બને, કેમ કે એ એકી સંખ્યા છે નવ. તો બેકી સંખ્યાવાળો પરિણામ મળી ગયા. ઓકે, ઘટના બી એ બધું મળી ગયું. તો હવે તમારે જો પરિણામ આપણને શું કીધું? પહેલાં યુ ગોતવાનું કીધું, તો યુ મળી ગયો એટલે પહેલો જવાબ આપણો પૂરો. બીજું આપણને કહ્યું હતું ઘટના એ, ઘટના એ મળી ગઈ. બીજું કીધું ઘટના બી. ત્રણ પરિણામ આપણને મળી ગયા. આને આપણે પરિણામ કહી શકીએ એક, આને કહી શકીએ બે, અને કહીએ ત્રણ. બરાબર, હવે આપણે કરીએ ચારથી શરૂ. તો ચોથું પરિણામ આપણે કીધું છે કે મેળવો એ યોગ બી. લો, હવે એ યોગ બી એટલે તમને ખબર છે કે બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. પણ ઉપર લખવાનું કેમ? તો કે ભાઈ સરવાળો ઓછામાં ઓછો છ થાય, અથવા યુગ્મ હોય તે ઘટના. તો સરવાળો છ થવો જોઈએ અને સંખ્યા યુગ્મ હોય, તો આ બંને પરિણામો જે છે એ બધા પરિણામો અહીંયા એક સાથે લખી નાખવાના છે. પણ એકનું એક પરિણામ રિપીટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો લખતા જઈએ. એક અને પાંચ, પછી બે અને ચાર, બે અને પાંચ, ત્રણ અને ચાર, ત્રણ અને પાંચ, અને ચાર અને પાંચ. હવે એમાં જોઈએ, હવે આ કઈ કઈ આવશે? એક અને ત્રણ આવશે, કેમ કે ઉપર એક અને ત્રણ નથી આવ્યું. તો એક અને ત્રણ આવશે, એક અને પાંચ આવશે, એક અને પાંચ આવી ગયું છે, બે અને ચાર ઈ આવી ગયું છે, ત્રણ અને પાંચ તો ઈ પણ આવી ગયું છે. તો આપણા જે પરિણામો જે છે એ ટોટલી રીતે આ બધા પરિણામો મળી જાય છે. બરાબર, તમે પાછળ જવાબમાં પણ ચેક કરી શકો છો. આ તમામ જે જવાબ જે છે બંનેના સરવાળાના, બરાબર, એ સરવાળાના જવાબ આપણને મળી ગયા. એ યોગ બી મળી ગયો. સિમ્પલ હવે દાખલા નંબરનું પોઈન્ટ પાંચ. પોઈન્ટ પાંચમાં આપણને કીધું છે એ સેદ બી મેળવો. શું કીધું છે? એ સેદ બી મેળવો. એ સેદ બી એટલે શું? બંનેમાં સરખું હોય તે. બરાબર, એટલે અને લખે તો કે ભાઈ સરવાળો ઓછામાં ઓછો છ થાય, અને સંખ્યા કેવી હોય? યુગ્મ હોય. તો આવી રીતે તો શું કીધું કે સરવાળો ઓછામાં છ થાય અને સંખ્યા યુગ્મ હોય. આપણે એ સેદ બીમાં સમજવાનું છે બંનેમાં સરખું હોય તે. હવે તમે જુઓ બંનેમાં સરખું શું છે? એક એક પાંચ છે, એમાં હાય છે. પછી બે ચાર છે, બે ચારે છે, બે પાંચ, બે પાંચ નથી, ત્રણ ચાર, ત્રણ ચારે નથી, ત્રણ પાંચ છે, અને ચાર પાંચ છે. બરાબર, આમાં એક ત્રણ નથી. તો તમને ખબર છે કે આ એક પાંચ આમાં છે, બે ચાર આમાં છે, ત્રણ પાંચ આમાં છે. એટલે આ ત્રણ જે છે એ આપણા જવાબ બની શકે છે. તો એ સેદ બીમાં લખી નાખવાનું. એક પાંચ પણ છે, બરાબર, પછી યારે છે, બે ચાર પણ છે, અને એક પાંચ બે ચાર પણ છે, અને ત્રણ પાંચ છે. બરાબર, તો બસ આ ત્રણેય ત્રણ પરિણામ જે છે એ અહીંયા ફક્ત લખી નાખવાના છે. પોઈન્ટ નંબર છ. તો પોઈન્ટ નંબર છ ની અંદર આપણને કીધું છે એ ડેશ. શું કીધું છે? એ ડેશ એટલે ઘટના એ સિવાયના બાકીના બધાય. ઘટના એ સિવાયના બાકીના બધાય એટલે આ નો આવવા જોઈએ. બાકીના ક્યાં હોય છે? તમે કહો આ નહીં, આપણે જોવાના છે યુમાંથી, યુ માઇનસ એ કરવાનું. બાકીના વધે એ આપણે લેવાના છે. એટલે આપણે અહીંયા દર્શાવી છે કે યુ માઇનસ એ. તો યુમાંથી એના પરિણામ બાદ કરી નાખો. એક પાંચ નથી લેવાનો આમાંથી, કેમ કે એક પાંચ આમાંય છે. બે ચાર નથી લેવાના, બે પાંચે નથી લેવાના, ત્રણ ચાર નહીં, ત્રણ પાંચ નહીં, અને ચાર પાંચ નહીં. તો બાકીના ક્યાં ક્યાં વધ્યા? તો કે એક બે વધ્યા, એક ત્રણ વધ્યા, એક ચાર વધ્યા, અને બે ત્રણ વધ્યા.
તો બસ આ પરિણામો લખી નાખવાના રહે. ક્યાં ક્યાં? વજય એક, બે, એક, ત્રણ, એક, ચાર, બરોબર. એક, બે, એક, ત્રણ, એક, ચાર વજય. પછી હવે વજય કેટલા? બે, ત્રણ લખી નાખવાના, બે અને ત્રણ. બાકીના બધા પરિણામો જે છે એ ઉપરના સેમ થાય છે. તો બસ આવી રીતે લખી નાખ્યું એટલે એ ડેશ પરિણામ મળી ગયું. હવે લખવાનું છે પરિણામ સાતમું. સાતમાં મેં એમ કીધું છે એ માઇનસ બી. એ માઇનસ બી એટલે શું? તો કે સરવાળો જે સુખો સમોસો છ હોય પરંતુ યુગ્મ હોય, યુગ્મ ન હોય તે ઘટના લખી નાખી. સરવાળો છ હોય પરંતુ સંખ્યા શું હોવી જોઈએ? સંખ્યા યુગ્મ ન હોય તે ઘટના. એટલે કે એ માઇનસ બી ઘટના એ બનવી જોઈએ પણ બી બનવી જોઈએ નહીં. તો બીની ઘટનાના પરિણામો એમાં આવતા હોય તો એને નહીં લેવાના, ફક્ત એના એવા પરિણામો લો કે જે બી સાથે મેચ થતા હોવો જોઈએ નહીં. અહીંયા ઘટના એ બને છે, બી બનતી નથી. તો હવે આપણે એને બી ઘટનામાં જોઈએ. એક પાસ, એક પાસામાં આવે છે હા તો નહીં લેવાના, કેમ કે બી ઘટનાના એકે પરિણામ લેવા નથી. હવે આ પરિણામો આની અંદર હોય તો પણ એને નહીં લેવાના. એટલે એક પાસ નથી લેવાના. બે ચાર તો એ લઈએ નહીં, બે ચાર આની અંદર આવે છે તો ન લઈ શકાય. બે પાંચ, બે પાંચ લઈ શકાય, બે પાસ આમાં નથી. ત્રણ ચાર, ત્રણ ચાર આમાં નથી લઈ શકાય એટલે આ બેને લઈ શકાય. બે પાંચ અને ત્રણ ચાર, ત્રણ પાંચ આમાં છે પાછા અને ચાર પાંચ નથી. તો આપણે બસ એક, બે અને આ ત્રણ પરિણામ લેવાના છે. બે પાંચ, ત્રણ ચાર અને ચાર પાંચ. તો લખી નાખવાનું બે પાંચ, પછી એવા છે ત્રણ ચાર અને ચાર પાંચ. બસ આ છેલ્લા ત્રણ પરિણામ, બે પાંચ, ત્રણ ચાર અને ચાર પાંચ, બરાબર. સરવાળો શું કીધો? યુગ્મ ન હોય. આ સરવાળો જો આનો એક જ થાય, યુગ્મ થાય નહીં. તો સાતમા પરિણામનો પણ જવાબ આપી દીધો. હવે પરિણામ આઠમું. આઠમા પરિણામની અંદર આપણે કીધું છે એ ડેશ સેદ બી. એ ડેશ સેદ બી કીધું છે એટલે પસંદ થયેલ સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ ન હોય. શું કહેવાનું? સંખ્યાનો સરવાળો છ ન હોય. એ ડેશ કીધું ને, એ એટલે શું? સરવાળો છ હોય. એ ડેશ એટલે શું? સરવાળો છ ન હોય. અરે સેદ કીધું છે એટલે અને લગાડવાનું, અથવા પરંતુ યુગ્મ, યુગ્મ હોય તે ઘટના. સરવાળો છ ન હોય એટલે એ ડેશ સેદ બી યુગ્મ હોય તો હાલ છે. એટલે આપણે સરળ રીતે સમજવા બેસીએ તો એ લોકો એમ કહેવા માગે છે કે એ ડેશ એટલે કે એ સિવાયની બધી ઘટના કઈ વધી? તો આમાંથી એ સિવાયની ઘટના કઈ વધી? ઈ અને બી બંનેમાં જે સરખું હોય તે. હાલો જોતા જઈએ. એક પાંચ આમાં છે એટલે તો નીકળી ગયું. એ સિવાયની ઘટના એટલે આ ત્રણ આવી. એક પાંચ જ્યું, બે ચાર છે એટલે બે ચારે નીકળી ગયું. બે પાંચ જ્યું, ત્રણ ચાર છે, ત્રણ પાંચ છે અને ચાર પાંચ છે. એટલે સમજી લો, એક પાંચ અહીંથી છે, બે ચાર અહીંથી છે એટલે આપણે વધ્યા કયા પરિણામ? એક, બે, એક, ત્રણ, એક, ચાર અને ત્રણ ચાર. એક, બે, એક, ત્રણ, એક, ચાર અને બે, ત્રણ એટલે એક, બે, ત્રણ અને આ ચાર પરિણામ વધ્યા. બાકીના આ બધા પરિણામો બીની અંદર, એની અંદર છે. તો એક, બે અને ત્રણ અને ચાર પરિણામ વધ્યા. હવે એમાંથી બીની અરે મેચ કયું કયું થાય જોઈએ. હવે બીની ઘટનામાં એક ત્રણ છે, એક પાંચ આમાં છે તો નીકળી ગયું અને એ પાછું આમાંય છે, આમાંય નીકળી ગયું છે. પછી બે ચાર આમાં નીકળી ગયું છે. પછી બીની ઘટનામાં ત્રણ પાંચ, તો ત્રણ પાંચ આમાં નીકળી ગયું છે. તો વધ્યા કયા પરિણામમાંથી? ખાલી ઈ એક ફરીથી સમજો, આપણને ઘટના કીધી છે એ ડેશ સેદ બી એટલે એ સિવાયની ઘટના. તો આમાં પહેલાં જોઈ લઉં એ સિવાયની ઘટના જે છે એ કઈ કઈ બને. તો એ વળી ઘટના આમાંથી પણ બાદ કરી નાખવાની એટલે આ કઈ પરિણામ આપણે લીટો કરી છેલ્લું પરિણામ છે એટલે આમાં એક પાંચ છે એટલે એક પાંચ લેવાની નહીં. બે ચાર પણ છે, બે પાંચ પણ છે, ત્રણ ચાર છે, ત્રણ પાંચ છે અને ચાર પાંચ છે. આ બધી ઘટનાઓ છે તો વાહ વધી કંઈ? એક, બે, એક, ત્રણ, એક, ચાર અને બે, બે, ત્રણ. આ ત્રણ વધી ને. હવે એ સેદ આપણને શું કીધું છે અહીં? સેદ, સેદ એટલે સરખું. કોની સાથે? બીની સાથે. હવે બીમાં જે પરિણામો છે એની સાથે એ ત્રણ પરિણામો સેમ થાય છે. એક ત્રણ છે, એક ત્રણ છે, એક પાંચ છે, એક પાંચ તો ઓલામાં નીકળી ગયું. બે ચારે ઓલામાં નીકળી ગયું, ત્રણ પાસે ઓલામાં નીકળી ગયું છે. તો વાહ સેમ શું વધ્યું? એક અને ત્રણ. તો સેમ બસ એ જ ઘટના આપણે ખાલી લખવાની રહી છે. એનો જવાબ આવશે એક અને ત્રણ. પણ આને બીજી રીતે લખવું હોય તો એમ પણ કહી શકાય કે બે બી માઇનસ એ સેદ બી. એ સેદ બી એટલે શું? તો કે બંનેમાં સરખું હોય એવું. હવે બંનેમાં સરખું હોય એ બાદ કરી નાખો એટલે વાહ વચ્ચે હું બીમાંથી તો કે જે બી ઘટના જે છે એ જ નીકળશે. એટલે બંનેમાંથી સરખું બાદ કરી
એટલે કે બી માઇનસ એ સેટ બી, અથવા આમ પણ કહી શકાય કે બી માઇનસ એ. જવાબ કેટલો આવશે? એક અને ત્રણ. તો બસ કે આ સાતમો દાખલો આવી રીતે છો, આઠમો. અને હવે આપણે જોઈએ દાખલા નંબર નવ, એટલે કે નવમો પોઈન્ટ. નવમો પોઈન્ટ મેં એમ કીધું છે કે શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાય? તો તમને ખ્યાલ છે પરસ્પર નિવારક કોને કહેવાય? બરોબર, પરસ્પર નિવારક, પરસ્પર નિવારક કોને કહેવાય? મેં તમને ઓલામાં કીધું કે એ સેદ બી બરાબર ખાલી ગણ નીકળે એને પરસ્પર કહેવાય. પણ એ સેદ બી, હવે તમને ખબર છે કે એ સેદ બી તમે કરો છો તો એની અંદર તો પરિણામ તો સેમ આવે છે, તો ખાલી ગણ તો નથી બનતો, તો ઘટના પરસ્પર કહેવાશે નહીં. તો એમ કહે કોનું કે નિવારક નથી. અને દસમા પોઈન્ટમાં એમ કીધું છે નિર્દેશ બિંદુઓની સંખ્યા, નિર્દેશ બિંદુઓની સંખ્યા આપણે શરૂઆતમાં જ ગોતી હતી 10. તો બસ પોઈન્ટનો જે જવાબ છે એ 10 છે. તો બસ આવી રીતે દાખલો બહુ કમ્પલસરી વ્યવસ્થિત સમજી વિચારીને ગણવાનો છે. નેક્સ્ટ દાખલા પણ આપણે ગણીશું. તમને આવડતા હોય તો તમે આગળ પ્રેક્ટિસ માટે પણ ગણી શકો છો. થેન્ક યુ.